સાવલી નગરના સફાઈ કામદારો પોતાને કાયમી કર્મચારી કરવા સહિતની વિવિધ માંગને લઈને અઠવાડિયાથી હડતાલ પર છે, જેને લઈને નગરના અનેક વિસ્તારોમાં કચરા ગંદકીના ખડકાતા સ્થાનિક ધારાસભ્ય નગરસેવકોએ નગર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સાવલી નગરમાં નગરપાલિકામાં રોજમદાર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પોતાને કાયમી કરવા સહિતની માંગને લઈને છેલ્લા અઠવાડિયાથી હડતાલ પર છે અને વહીવટદારો અને સફાઈ કર્મીઓ સાથે અનેક બેઠકો વાટાઘાટો છતાંય પરિણામ શૂન્ય આવ્યું, જેથી નગરની સફાઈ ન થતા નગરમાં કચરા ગંદકીના ઢગ ખડકાઈ ગયા હતા. જેથી ગઈકાલે સાવલી નગરના સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કેતન ઇનામદાર જાતે નગરસેવકો સાથે મળીને નગર સફાઈ કરશે અને નગરજનોને સહકાર આપવા અપીલ કરતો મેસેજ ફરતો કરાયો હતો. તે અંતર્ગત આજે સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય સહિત નગરસેવકોએ જાતે ઝાડુ તગારા પાવડા સહિતની સામગ્રી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફાઈ અભિયાન અંતર્ગત નગરની સફાઈ હાથ ધરી હતી. દરેક વોર્ડના નગરસેવકને પોતાના વિસ્તારની સફાઈ જવાબદારી સોંપવામાં આવી હતી. આમ નગરમાં ધારાસભ્ય દ્વારા સફાઈ અભિયાન ચલાવી નગર સફાઈ કરાઈ હતી. પૂરજોશથી ઝુંબેશથી ચાલે છે ત્યારે સાવલીના સફાઈ કામદારો છેલ્લા એક અઠવાડિયાથી એમની અમુક અઘટિત માંગણીઓને લઈને હડતાલ પર છે. એમની માંગણીઓને અમે ચોક્કસ ન્યાય આપવા માટે જે અમારા માટે શક્ય હશે, સરકારની અંદર સરકારના ધારાધોરણ મુજબ નિયમ અનુસાર એમને ન્યાય મળે એવું અમે એમની સાથે છે. પણ છેલ્લા એક અઠવાડિયાથી સાવલી નગર, આજે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણનો તહેવાર પણ હોય, પતંગો દોરાથી માંડીને તમામ જ્યારે બજારની અંદર પૂર્વ આટલી ગરાકી હોય, આટલી ધમધમતી ગરાકીની અંદર જ્યારે સાવલી શુદ્ધ ઉભી ના લાગતું હોય, ત્યારે અમે સર્વ નગરસેવકો, સાવલીના નાગરિકો બધા ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે ભાઈ અમે જાતે જ સ્વયંભૂ પોતે સાવલી નગરમાં ધારાસભ્ય અને નગર સેવકો જાતે ઝાડુ પાવડો તગારો લઈને નગર સફાઈ કરતા જોઈ સફાઈ કર્મી આગેવાન મહિલાએ ક્ષોભની લાગણી અનુભવી હતી અને સફાઈ કર્મચારીઓની હડતાલના સુખદ અંત આવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે મારા સફાઈ કામદાર એમના પ્રશ્નો માટે આજે બેઠા છે ત્યારે એમની માંગણીઓ પણ સ્વીકારવામાં આવે, પરંતુ મારા ધારાસભ્ય શ્રી જો જાતે અહીંયા ઉત્તરાયણના બીજા દિવસ કામગીરી કરતા હોય તો એક એમને લાગણી અને માનવી અને ગામનું સ્વચ્છ રહે એ માટે હું જોડાઈશ. ઇરફાન હુસેન સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સાવલી.